नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज ही आपणे भणीशुं धोरण चार विषय गुजराती कूवू। धोरण चार विषय गुजराती कूवू એમાં પાઠ નવ કમળ જળ એનો ભાગ એક આપણે ગયા લેક્ચર દરમિયાન ગયા પિરિયડ દરમિયાન સમજ્યા અને એનું હોમવર્ક કવિતા જે મેં ધમ્મા ચકડીની લખવા આપી હતી એ પણ આપણે લખી અને એનો અભ્યાસ પણ કર્યો। હવે આજે આપણે જોઈએ પાઠ નવનો ભાગ બે એના સ્વાધ્યાય એનું સ્વઅધ્યયન કરીએ, એટલે કે આપણે એનું ચયન કરીએ કે આપણે એની કઈ રીતે પાઠમાં શું છે આપણે આગળ થોડો જોઈએ। હવે થોડો પાઠ અલગ અલગ ભાગમાં છે તો આપણે એનો અભ્યાસ કરીએ। તો ભાગ બેમાં શું છે જોઈએ। નાગ માથે નટવર, કૃષ્ણ ભગવાનની વાર્તાઓ તો તમે સાંભળી છે એટલે કૃષ્ણ ભગવાને કયા કયા પરાક્રમો કયા કયા સાહસો કર્યા હતા એ વિશે તો તમને બધાને ખબર છે। હવે નાગ માથે નટવર, તમને ખબર છે કાલિયા નાગના ઉપર એમને પોતાનો બોલ નદીમાં પડી ગયો હતો અને પછી મિત્રોને રમવાનું હતું અને લો બોલ જતો રહે તો બધા મિત્રો આપણે બોલ ખોઈ નાખીએ તો કેવું કરે છે કે ના ભાઈ તારે નવો લાઈન આપવા પડશે કે તારે બીજો લાવવો પડશે, જા તાર મમ્મી જોડેથી પૈસા લઈ આવ ને બોલ લે, કેટલી દલીલો કરે બોલ માટે। તો કૃષ્ણ ભગવાને બોલ ફેંકી દીધો છે નદીમાં, તો બીજા મિત્રો જે સારા હોય એ તો ના પાડે કે ચાલશે બીજો નવો લાવજે, બધા એમ કે ના કે કોઈ કે ના તું એ તરે છે તે દેખાય છે તો તું લઈ લે, અમુક એવું પણ કે બધા એમ કે ખોવાઈ ગયો હવે મારી મમ્મી તો થોડી પૈસા આપશે તારે મને બોલ લાઈન આપવો પડશે, એ રીતે એકબીજાના ઉપર ઢોળે છે અને કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે તમારે બોલ તો લાવીને આપવો જ પડશે, બોલ એટલે કે દડો। તો કેવી વાર્તા છે ચલો જોઈએ। ગોકુળ, કૃષ્ણ ભગવાનનું ગામ તો તમને ખબર છે, ભલે એમનો જન્મ મથુરામાં થયો હતો પણ એમનું લાલન પોષણ એમનો ઉછેર ક્યાં થયો હતો, ગોકુળમાં, પછી તે પાછા મથુરામાં આવી જાય છે। તો બધા એમના કારનામો હતા એ બધા ક્યાં થયા હતા, ગોકુળમાં, એમના પરાક્રમો, એમના જોડે એમની ફરિયાદો, એમના મિત્રો, એમની ગોપીઓ, એમની રાધા, આ બધું ક્યાં થયું હતું, ગોકુળમાં। અને મથુરામાં આવીને પછી એમને રાજપાટ અને એમના મામા કંસનો વધ કર્યો, એમને મારી નાખ્યા, એ બધું કામ મથુરામાં થયું। તો પછી એમનું બધું સારા એવા પરાક્રમો બધું કામ કયા થયું હતું, ગોકુળમાં। તો ચલો તો આની જ વાર્તાઓ આવે, મથુરા વિશે તો બહુ આવી નહીં વાર્તામાં આપે, તો જોઈએ ગોકુળ। ગોકુળ એક સરસ મજાનું ગામ હતું, એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન, એમનો મુખ્ય વ્યવસાય એટલે કે એમનો ધંધો શું હતું, પશુપાલન। એ તો તમને ખબર જ છે કે ખબર છે કૃષ્ણ ભગવાન કેટલું માખણ ખાતા હતા, તો માખણ ક્યાંથી બને, ગાય ભેંસ ગાયના દૂધમાંથી, તો પછી ખબર જ પડી જાય કે એમનો મેઇન ધંધો કયો કહેવાય, મુખ્ય ધંધો પશુપાલન અને દૂધ ઉત્પન્ન કરવાનું, દૂધમાંથી જુદી જુદી વાનગીઓ એટલે કે માખણ દહીં ઘી છાશ એ બધું બનાવવાનું। લોકો ગાયો રાખે એટલે કે ગોકુળવાસી ગોવાળો ગોપીઓ શું રાખતા હતા, ગાયો રાખી ગાયના દૂધમાંથી દહીં માખણ ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે। આપણે જેમ ગામડેથી દૂધ આવે છે એમ કહીએ છીએ ને, તો કે ગામડેવાસી બધા દૂધ તો થોડી બધું પી જાય, એ પછી મોટી મોટી ડેરીઓમાં ભરાવે એટલે કે વેચી નાખે છે, એમ ગોકુળવાસીઓ પણ પોતાનું દૂધ દહીં જે બધું હતું પશુપાલનના ઉત્પાદનથી જે મળતું હતું એ બધું ક્યાં, મથુરામાં વેચતા। ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય, કોણ, ગોકુળના ગોવાળો અને કૃષ્ણ ભગવાનના મિત્રો ફ્રેન્ડો અને કૃષ્ણ ભગવાન પોતે પણ શું કરતા હતા, ગાયો ચરાવવા ક્યાં જતા હતા, ગોકુળના જંગલોમાં પહાડોમાં। ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે, શું કરે કે ગાયો ચરતી હોય તો કે એમની સામે જોઈ જ રહે એવું ન હોય, બધા ટોળું વાળીને બેસી જાય, ઘરેથી લાવેલું ભાતું વહેંચીને ખાય અને મજા કરે, ભાતું એટલે કે એમને ટિફિન લાવ્યા હોય જે ખાવાનું બપોરનું, સવારથી નીકળી જાય સાંજે ઘરે જાય તો આખો દિવસ એમને ભૂખ તો લાગે ને, જે એ લોકો લાવ્યા હોય બાજરીના રોટલા
શાક કે રોટલી જે પણ લાવ્યા હોય બધા એકબીજાને આપી અને સાથે સાથે ખાય અને વાતો કરે અને મજા કરે. ક્યારેક યમુના કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના કાંઠે એટલે નદીનો કિનારો, યમુના નદીનો કિનારે ગોકુળ ગામ આવ્યું તો ત્યાં બધા જો અલગ અલગ ગેમ્સ રમે. યમુનામાં બહુ જ ઊંડી અને તોફાની નદી. યમુના કેવી હતી? બહુ જ ઊંડી હતી, બહુ જ અંદર પાણી હતું અને તોફાની, એટલે કે વરસાદ પડે તો એમાં પૂર આવી જાય. આટલું ઓછું હોય એમાં એક કાલીય નાગ રહેલો. પાછી નદી કેટલી બહુ ઊંડી, પાછી ગાંડી તૂર, તો બહુ પાણી થાય એટલે પૂર આવી જાય, બધું આજુબાજુનું બધું ખેદાન મેદાન કરે, અને પાછું ઓછામાં પૂરતું એમાં પાછું એક નાગ રહે. કોણ? કાલીય નાગ. જોડણી જોજો કેવી રીતના લખી છે, કાલીય નાગ રહે. એ કેવો હતો એ નાગ જોઈએ તો. નાગ બહુ જ ઝેરી. એ તો મેં આપણે જોયું ને હમણાં આપણા પોસ્ટરોમાં આગળ આજ પાઠના, ત્યારે એમાં નાગદાદા હતા. મેં ના કીધું નાગદાદા તો ખૂબ જ ઝેરી હોય. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. હવે જે ભાગમાં નાગદાદા રહેતા હતા કાલીય નાગ, એ ભાગનું નદીનું તળ, નદીનું પાણી પણ ઝેરી એટલે કે લીલા રંગનું થઈ ગયું. ઝેર કેવું હોય? નાગનું લીલા રંગનું. ગોવાળો રમતી વખતે કાલીય નાગ જ્યાં રહે એ ધરાથી દૂર જ રહે. એટલે કે ધરા એટલે જમીનથી, કે હા ભાઈ કાલીય નાગ અહીંયા રહે છે તો ત્યાંથી બધા દૂર રહે. આ જમીન ઉપર જે જમીન એટલે કે જે નદીનો ભાગ આવતો હોય ત્યાંથી બધા દૂર રહે, કેમ કે એમને બીક કે કદાચ એ નાગ દાદા બહાર આવી જાય અને આપણને દંશ દે, કાં તો આપણને ગળી જાય, એવી એમને ડર હતા, ડર લાગતો હતો. એક દિવસની વાત છે, બધા ભેરુ એટલે મિત્રો નદી કાંઠે ગેડી દડો રમતા હતા. જો આ દડો છે અને આ ગેડી નીચે પડે તો બધા શું રમતા હતા? ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી હતી, કે દંડો લઈ અને બોલને મારવાની. એ આપણે અત્યારના જમાનામાં ક્રિકેટ કાં તો હોકી કહેતા હતા. બેટ બોલ જેવું રમે કાં તો હોકી જેવું. જેમ સમય વીતતો ગયો એમ દરેક રમતોના નામ બદલાતા જાય ને એમ. કાલીય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. આપણને પણ જ્યારે મમ્મી દડો આપ્યો હોય કે બોલ આપ્યો ત્યારે એમ નથી કહેતી જો ખોવાઈ જશે ને તો જે ખોવાય એને કહેજે કે લાવી આપશે. આપણે પણ એવો જ નિયમ રાખીએ છીએ. તો પછી આ લોકો કેમ એવો નિયમ ના રાખે? એવું જ કીધેલું, જે લોકો નદીમાં દડો નાખે એ જાતે જ લઈ આવે, બીજા એની મદદ કરશે નહીં, કાં તો નવો લાવીને આપે. રમતા રમતા કૃષ્ણનો દાવ આવેલો. હવે વારાફરતી બધાના દાવ આવે ને તેમ કૃષ્ણ ભગવાનનો દાવ આવ્યો. તો કૃષ્ણ ભગવાનનું શું થયું જોઈએ. કૃષ્ણ તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચો વચ. લો કૃષ્ણ ભગવાન તો એ ધનાધન જોરથી મારી દીધો અને દડાને નાખ્યો નદીની વચ્ચો વચ. કે ત્યાં શું રહેતું હતું? કાલીય નાગ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. એ બધાને એમ ચિંતા થઈ કે હવે શું થશે, દડો તો પાણીમાં એટલે કે નદીના વચ્ચો વચ જતો રહ્યો છે, હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? કે નદીના કાંઠે અહીં નજીક હોય તો આપણે ચલો હાથ નાખીને કે દંડો નાખીને કે લાકડી કે કંઈ પણ વસ્તુ નાખી આપણે દડો પાછો ખેંચી શકીએ, પણ આ તો જુઓ ને કેવો કૃષ્ણ ભગવાને દડો ને વચ્ચો વચ, હવે એટલી બધી ઊંડી ધરામાં કોણ જાય એટલે કે નદીમાં કોણ જશે? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ. હ આપણા બધા મિત્રો ના હોય, બધા એક તો એવો હોય જ છે આપણી સામે હોય જ, એ કે ભાઈ આ કંઈ નહીં આપણે તો કંઈ લેવા દેવા નહીં, જે નિયમ છે ને એ નિયમ જ ચાલશે. કનૈયાએ જ જવું પડે. બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. અંદરથી તો બધાને એમ થાય કે બોલ ખોવાઈ જશે તો ઘરે જઈશું તો મમ્મી મારશે, એટલે બધાને એમ થાય ને બીક પણ લાગે, એટલે બધા શું કે કાનાને જ મોકલો. કોઈક કહે કૃષ્ણએ જવું જ પડે, કોઈક કહે પણ આ તો જીવનું જોખમ. કોઈ વળી કે કૃષ્ણ ભગવાનને કે જવું જ પડશે, અને બધાને એમ ખબર છે કે અંદર નદીમાં કાલીય નાગ રહે છે, જો જશે તો એમનું મૃત્યુ થઈ જશે, કંઈક થશે. તો વળી ત્રીજા મિત્રએ વચલો સવાલ સૂચવ્યો, કાલે કાનોડો નવો દડો લેતો આવે. કંઈ વાંધો, જો જવું ના હોય તો એને કહી દો કે નવો બોલ લેતો આવે. આ દડો ભલે કાલી નાગના ઘરે રહેતો, એ ભલે ને કાલી નાગ લઈ જાય. આપણે કોઈ બેટ બોલ રમતા હોય અને બોલ
અમુકની ગલેરીમાં કે અમુકના ઘરમાં જતો રહે તો એ ગુસ્સાવાળા હોય કે આપણને વળશે કે આપણને બોલશે કે મમ્મીને કહી દેશે, તો આપણે એમને તે જવા દે ને, એમના ઘરે રહેવા દે, બીજો બોલ લાવી દઈશું, એમના ઘરે જઈશું તો આપણને વળશે કાં તો મારશે, એવું કહે છે ને. એમ બધા એમ કહે છે ભલે ને નદીમાં પડ્યો રહેતો. કાલે કૃષ્ણ કહેજો કે નવો બોલ લેતો આવે રમવા. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો, ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. કપડાનો દડો હતો એટલે પાણીમાં તરે જ. અંદર ચર્ચા કરી શું કરવું, દડો લેવા જવું કે ન જવું, પણ દડો તો પછી પાણી ભરાવા લાગ્યું એટલે ડૂબી જવા લાગ્યો. એક ગોવાળે કહ્યું હાશ હવે દડો દેખાશે જ નહીં, કે હાશ ડૂબી જશે એટલે કોઈ કોઈની કહેશે નહીં, એટલે કાનાને નદીમાં જવું પડે નહીં. કે હાશ અમુક મિત્રો એવા હોય કે આ ભાઈ કાનાને કંઈક થઈ ગયું જતું તો ચિંતા કરે, એટલા માટે કે ભલે ને ડૂબી જતો તો કાનાને જવું પડે નહીં. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા, મમ્મી મારશે એમ. એમણે કહ્યું રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મૂકાય. બીજા ડરી કે કદાચ એને કંઈક થઈ જશે તો એમના મમ્મી પપ્પા અમને બોલશે. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં. બધાએ નક્કી કરી દીધું ભલે ને આ દડો ખોવાઈ જતો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું, કે કાલે કૃષ્ણ નવો બીજો દડો લાવશે જ. કૃષ્ણ અને બલભદ્ર, કૃષ્ણના ભાઈ કોણ? બલભદ્ર. બધા ડરવા લાગ્યા કે આ કૃષ્ણનું કામ તો બહુ ખબર છે ને, આપણે આગળ ભણી ગયા એક કૃષ્ણ ભગવાન કેવા હતા, સાહસી, તો બધાને ડર લાગતો હતો. એક બાજુ બધા ગોવાળોની વાત સાંભળતા હતા, કોઈ સારું પણ કહે કોકને, બી કોઈ મમ્મીની તો એમ કે ના ભાઈ કૃષ્ણ તું દડો લઈ આવ, નહીં તો મારી મમ્મી મને બોલશે નથી કહેતા એમ પણ કે. એ બંને ભાઈઓ એમ બધાની વાતો સાંભળતા હતા કે હવે શું કરવું. ત્યાં અચાનક શ્રી કૃષ્ણએ ભગવાને કહ્યું હું જઈશ અને દડો એ જ દડો લઈને આવીશ, કે ભલે જે થવું હોય થાય પણ હું એ દડો પાછો જ લઈ આવીશ. એક મિત્રએ બલભદ્રને કહ્યું, એમના મોટા ભાઈને કહ્યું. કેટલાક મિત્રોએ ના પાડી કે ના હો આવું ના કરાય, પણ મિત્રોએ એમના મોટા ભાઈને કહ્યું તમે ના પાડો એને, કે આવું ગાંડું સાહસ ન થાય, કે તમે કૃષ્ણ ભગવાનને ના પાડો કે આવું ગાંડું સાહસ થાય. ખબર છે અંદર મોટો ખૂંખાર નાગ રહે છે કે પાછો આવી એ કૃષ્ણ ભગવાનને નુકસાન કરશે, મારી નાખશે. એ મોટા ભાઈની વાત નહીં ટાળે કે તમે મોટા છો તો એ તમારું કહેવાનું સાંભળશે અને નહીં જાય. બલભદ્રે હસી ગઈ, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે, કે એને તો પોતે જ ના પાડે તો પોતે પોતાનું જે કહ્યું હોય એ જ કરે, પોતાનું જ કરે, બીજાનું સાંભળે નહીં. એણે નક્કી કર્યું છે એટલે એ જ જશે જ, એ ભલે ને ગમે તે થાય પણ એને નક્કી કર્યું છે હવે જયા વગર રહેવાનું નથી. બધા ગોવાળીઓ ચિંતા દૂર થઈ ગયા, બધા ફ્રેન્ડ એમના ચિંતામાં થઈ ગયા કે હવે શું થશે. ના પણ કરતા રહ્યા પણ આ તો કાનજી ના ના કરતા રહ્યા કૃષ્ણ ભગવાનને, એણે તો નદીમાં ઝંપલાવ્યું જ, પછી કૂદકો મારી દીધો. કૃષ્ણ નદીમાં પડ્યા એ જ વખતે દડો ડૂબી પણ ગયેલો. બોલો જ્યારે ડાય મારી એ પહેલાં તો દડો ડૂબી ગયો, છતાંય ડાય મારી દીધી. કૃષ્ણ તો છેક તળિયા સુધી ડૂબકી લાગે, એટલું બધું પાણી હતું કે છેક તળિયે એ પણ પહોંચી ગયા, કેમ દડો શોધવા. કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે વિચારો અને કહો હવે આગળ શું થયું હશે. ચલો આગળ જોઈએ. આ કવિતા સાંભળો, ગાઓ અને જાણો કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું. બહુ સરસ મજાની કવિતા છે. શું છે નામ? નાગ દમન. નાગ દમન. જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. કે નાગ, આ જુઓ નાગ દાદા, આ એમની બે પત્નીઓ નાગણો, એમ કહે છે કે કાનુડા ગળ આ શું કહેવાય નદી છોડીને જતો રહે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, કે અમે તને મરતા જોઈશું જોઈ શકીશું ને, અને અમને બાળ હત્યા એટલે નાના બાળકની હત્યાનો આણ એટલે કે પાપ લાગશે. કહે રે બાળક તું મારક ભૂલ્યો કે તારા વેરી વાળ્યો. કે બાળક તું મારક ભૂલ્યો છે કે કંઈક તારા દુશ્મને એમ કહ્યું કે અહીં જા, નિશ્ચય તાળો કાળ જ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. ચોક્કસ તાળો કાળ એટલે કે તારી મોતની ઘડી આવી છે, તું અહીં શા માટે આવ્યો છે. નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. એ નાગમાતાઓને કહે છે કે મને કોઈએ અહીં આ મોકલ્યો પણ નથી, કે હું મારગ એટલે કે હું રસ્તો પણ ભૂલ્યો નથી,
મથુરા નગરમાં જુગટું રમતા નાગનું શીશ મુહાર્યો. લો, એ શું કે છે કે પાછું જો એમનો એક દાવ કે મથુરા નગરીમાં હું જે પેલું જુગાર રમતો હતો ત્યાં બધા મને એમ કીધું તું શું મૂકીશ, ત્યારે હું નાગ આ નાગદાદાનું માથું મૂક્યું હતું, તે લો હું હારી ગયો, તે માથું લેવા આવ્યો છું. ઓહો, આવું કોઈ કરે? રંગે રૂડો રૂપે પૂરો દિસતો કોડી લો કોડામણો. કે કૃષ્ણ ભગવાન કેવા સરસ રંગે રૂપાળા અને કોડમય લાગતા, એટલે કે સરસ રૂપાળા હતા. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અરખામણો, કે તારી મમ્મીના બીજા કોઈ દીકરા છે કે તેમાં તું અરખામણો, એટલે કે તું નાપસંદ, એટલે કે તું ભલે ને મરી જાય તો પણ માતા પિતાને કંઈ લાગે નહીં એવું. મારી માતાએ બે જન્મ્યા તેમાં હું નટવર નાનડો, કે મારી મમ્મીએ તો બે જ છોકરાઓને જન્મ આપ્યા છે, એમાં હું નટવર નાનો છું, મારો મોટો ભાઈ બીજો છે. જગાડ તારા નાગની મારું નામ કૃષ્ણ કાનડો, હે તારા નાગદાદાને જગાડ, મારું નામ શું છે? કૃષ્ણ કાનડો. લાખ સવાનો અમારો હાર આપું આપું તુજને દોર્યો. નાગમાતાઓ શું કહે છે કે હું તને એક મોંઘો 1,25,00,000 હાર આપું, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીયું, કે હું તને ચોરી કરીને મારા નાગની ખબર ના પડે તું અહીંથી જતો રહે, માટે હું તને હું આ બધું આપું છું. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો, કે તારે આ બધા દાગીના મને શું કરવા આપવા છે, શા માટે તારે ઘરમાં ચોરી કરે છે, ઉઠાડો ને નાગદાદાને. ચરણ ચાપી મૂછ મરણી નાગણી નાગ જગાડ્યો, પછી તો એ પણ કાયા થઈ ગયા, એમને નાગદાદાને જગાડે. ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો, કે કોઈ આપણા અહીં નાગલોકમાં કોઈક બાળક આવી ચડે છે. બીઉ બળિયા બાથી વળિયા, પછી નાગદાદા અને કૃષ્ણ ભગવાન બંને જણા સામસામે ફાઇટ કરવા લાગ્યા. કૃષ્ણે કાળી નાગ નાથીઓ, પછી કૃષ્ણ ભગવાને કાળી નાગ એટલે કાલીય નાગને નાથીઓ એટલે કે એમને હરાવ્યો. બંનેની ફાઇટ આપણે જોઈ જ હતી ટીવીમાં, તો આપણને ખબર જ છે નાગદાદા હારી જ જવાના હતા. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજી હાથીઓ, એ સહસ્ત્ર ફેણે નાગ, એ કાલીય નાગની કેટલી બધી ફેણો હતી તો આપણે જોયું હતું, અને જેમ હાથીઓ ગગનની ગજવી તેમ એ ફેણના ફૂફાળા મારતા હતા નાગદાદા કાલીય નાગ. નાગણ સૌ વિલાપ કરી જે નાગને બહુ દુઃખ આપશે, નાગણોને ખબર પડી આ કોઈ સામાન્ય બાળક નથી, આ ભગવાન છે, એટલે એમને લાગતું કે આ નાગણો બધી રડવા લાગી અને નાગને બહુ દુઃખ આપશે એમ. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે, એ મથુરા નગરીમાં લઈ જશે અને આ મારા નાગનું શીશ એટલે કે માથું કાપીને આપી દેશે. બેઉ કર જોડી વિનવી સ્વામી મૂકો અમારા કંઠને, બે નાગણો કૃષ્ણ ભગવાનને વિનવવા લાગી, હે સ્વામી અમારા નાગને છોડો, અમે અપરાધી કાંઈ ના સમજ્યા ના ઓળખ્યા ભગવંતને, કે અમે અપરાધીઓ છીએ બધા, તમારા જેવા ભગવાનને ઓળખી શક્યા નહીં, અમને માફ કરો અને મારા નાગને છોડી દો. થાળ ભરી રાગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો, કે મોતી નદીમાંથી દરિયામાંથી મોતી નથી મળતા, કેટલા મોંઘા હોય છે એવા ચળકતા મોતી કૃષ્ણના શરીર ઉપર મોતીના ભરેલા થાળ વેરવા લાગ્યા. શું કરવા લાગ્યા? એ ભરેલા થાળ કૃષ્ણ ભગવાન ઉપર વેરવા લાગ્યા. કોણ? નાગ અને નાગણો, નાગ અને નાગણો. પછી શું કહે છે? નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. નરસૈયાનો નાથ નરસિંહ ભગવાન, નરસિંહ મહેતા, તો એ તો તમને ખબર જ હશે, એમણે માત્ર શ્રી કૃષ્ણને જ પોતાના સ્વામી નાથ માનેલા અને એમના જ માટે ભજનો કવિતાઓને બસ કૃષ્ણ ભગવાનમાં જ ખોયેલા રહેતા હતા, ઘર સંસાર છોડી અને કૃષ્ણ ભગવાન જ એમને, કે નરસૈયાના નાથ જોડેથી એટલે કે ભગવાન કૃષ્ણ જોડેથી કોને પોતાના નાગને છોડાવી દીધો, પોતાના નાગને છોડાવી દીધો છે ને, બહુ મસ્ત ભજન, એટલે કે આપણે ભજન કહીએ આને છે ને, મસ્ત ગીત કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ. ચલો હવે વાતચીતો કરીએ.
આપણને ખબર છે ને વાતચીતો શું હોય છે, તમારા લગતી જ હોય છે. ચલો શું છે વાતચીતોમાં કરવી છે ને, તમે વિચાર્યું હોય તેવી તેવું કવિતામાં શું થયું, તે સિવાય શું થયું હશે. આપણને એમ લાગતું હતું કે આ બંને બાત ભીડશે અને પછી નાગનું શું થશે કે કૃષ્ણ ભગવાન, એમ આપણને બંને માટે ડર લાગતો હતો. શું થયું તમને તેમની સૌથી વધારે એ સૌથી વધારે નવાઈ ત્યાં લાગી કે કૃષ્ણ ભગવાને નાગને છોડી મૂક્યો. બોલો, એમને પકડી લીધો તો પછી એમના પર દયા આવી, નાગ ઉપર છોડી કેમ મૂક્યો, મારી ન નાખ્યો, એવું થતું હતું. કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી? મને તો પેલું જ ગમે કે દેવ બળિયા બાથી વળગ્યા કૃષ્ણ કાળી નાગ ના થયો. પછી તમને કૃષ્ણ ભગવાનની ચિંતા ક્યારે થઈ? આમ તો થતી નહોતી, ચિંતા થાય એવું નહોતું, કેમ કે ખબર છે અમને કે કૃષ્ણ ભગવાન એ ભગવાન છે, વિષ્ણુ ન હતા. પણ જ્યારે એમને નદીમાં ઝંપલાવ્યું ત્યારે એમ ડર લાગતો હતો કે હવે શું થશે, એવું અમને લાગતું હતું કે હવે શું થશે કૃષ્ણ ભગવાનનું. તમે નદીમાં નાહવા ગયા છો, તમને કવિતામાં બીક લાગે તેવું ક્યારે થયું? જ્યારે કૃષ્ણ ભગવાને જમ્પ માર્યો ત્યારે નદીમાં. તમને કઈ કઈ બાબતોથી બીક લાગે છે? એ બંને જણા ઝઘડશે ત્યારે શું થશે? આકાશમાં બધા એમની જે પેલા કાલીએ નાગ ફૂફાળા મારતો હતો એની અવાજ આકાશમાંથી હાથીઓનો ગર્જતા હોય કેવી બીક લાગે એવું થતી હતી. તમે કઈ કઈ બાબતેથી બીક લાગે છે? અમને તો ઘણી બધી બાબતો, પ્રાણીઓ વાસી હાલના બધી બાબતોથી બીક લાગે છે. તમે નદીમાં નાહવા ગયો છે, પાણીમાં ભૂસકા માર્યા, હા જા તો બધાએ કર્યું જ હોય. કૃષ્ણ સિવાયના ગોવાળીઓને તરતા આવડતું હશે? એ તો કૃષ્ણ સિવાયના ગોવાળીઓ તરતા આવડતું નહીં હોય, કારણ કે જો કોઈ તરતા આવડતું હોત તો એ દડો લેવા ના ગયા હોય. તમે પાણીમાં રહેતા સાપ જોયા છે? ક્યાં જોયા છે? અહીંયા અમારા ક્યાં જોયા છે? કાંકરિયા. ઇન્ટરનેટ પર એનાકોન્ડા શોધી કાઢો, પિક્ચરો કેટલાય જોઈ નાખ્યા એનાકોન્ડાના, હે ને. વાક્ય ખરું હોય તો અનુલેખન કરો અને ખોટું હોય તો સુધારીને લખો. સ્વાપોથીમાં આપેલ છે એટલે આપણે ત્યાં કરીશું, પણ આપણે એની સમજી લઈએ. ગોવાળિયા દરરોજ ઘેડી દળો રમતા હતા. ખોટું, ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હોતા, એ રીતે છે. પછી મથુરામાં લોકો પાસે બહુ ગાયો નહોતી, તો શું છે? વાક્ય ખરું છે કે મથુરા લોકો પાસે ગાયો નહોતી, વાક્ય સાચું છે. દોડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, સાચી. કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કૃષ્ણ નદીમાં જાય ના હો, બધાને એવું હતું કે કૃષ્ણ દડો લેવા નદીમાં ન જાય. બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી, એ તો કશું બોલે પેલા તો ના પાડી નહીં, એ પેલા તો નદીમાં જમ્પ મારી દીધો. બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે, બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે, ડર તો લાગે જ ને. કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો, આથી કરીને તો કોઈ ફેંકે નહીં, રમતા રમતા દડો ગયો હતો. પછી મથુરાના લોકો ગોકુળમાં દહીં માખણ વેચતા હતા, ખોટું. ગોકુળના લોકો મથુરામાં દહીં માખણ વેચતા હતા. બલભદ્રને વિશ્વાસ હતો કૃષ્ણ નદીમાં જશે જ. પછી શું છે? કાલીએ નાગ યમુના નદીમાં રહેતો, વાક્ય સાચું. દડો જેવો નદીમાં ગયો કે તરત ડૂબી ગયો, ના ધીમે ધીમે ડૂબે, કેટલી કપડાં નહોતે, થોડી થોડી વાર લાગે. કૃષ્ણ જેમ કાલી નાગને નાથીને ઊભા હતા તેમ ઊભા રહો, ઓહો, એક પગે ખબર છે ને એમ દોઢા પગ કરીને, ત્યારબાદ જોડીમાં બેસો અને કવિતાને આધારે નક્કી કરો કોણ કયું વાક્ય બોલે છે. નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતો આવે એની સામે રાઇટ કરો. ધ રો. કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. પછી ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ભૂસકો માર્યો. કૃષ્ણ ગોવાળિયાએ એક પણ વાત ન માની, પહેલું વાક્ય આપણું સાચું છે. ગણ ગણાટ. મિત્રો અંદર ધીમે ધીમે વાતચીત કરતા હતા, તો ગણગણ કરતા જ હતા ને, વાક્ય કેવું છે આપણું સાચું કહેવાય. કૃષ્ણે નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી, એ કંઈ કાનમાં કહેતા હતા, આવું વાક્ય ખોટું કહેવાય. નાગણીઓએ કૃષ્ણને વિનંતી કરી ગણગણ કરી એમના કાનમાં, ખોટું. હવે ચિંતાતુર. હવે ચિંતાતુર એટલે કે ચિંતામાં એકદમ મગ્ન થઈ ગયા હોય એવા. ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે, ચિંતા તો થઈ જ નહીં, વાક્ય આપણું સાચું છે.
બલભદ્રને ભરોસો હતો કે કૃષ્ણ દળો લઈને આવશે. ચિંતામાં આવ્યું કે કૃષ્ણને પાછો આવતો જોતા ગોવાળો આતુર હતા. હા, તો આપણું પહેલું વાક્ય એનું સાચું છે. ઝંપલાવી એટલે કે ડાય મારી દીધી. દળો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા ઝંપી ગયા. કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાંપો ખોલી માખણ ચોરી લેતા, એટલે ઝંપલાવી માખણમાં. કૃષ્ણ નદીમાં પાણીમાં ભૂસકો માર્યો, ઝંપલાવી એટલે કે આપણે ભૂસકો માર્યો. જીવનું જોખમ, ઘેડી દડાને હારી જવાનું જોખમ હોય છે. પછી ગોવાળોને ડર હતો કે કૃષ્ણ કંઈક થઈ જશે, તો નદીમાં ગયા છે તો કંઈક થઈ જશે, તો એ જીવનું જોખમ. કૃષ્ણનું જીવન સાહસથી ભરેલું હતું. ના, બીજા નંબરનું વાક્ય સાચું છે. છેલ્લું ભાથું. એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણ ના ભોજનમાંથી ભાગ પડાવશે જરાય નહીં. સૌ ગોવાળો બોર વીણતા સરખા ભાગે ખાતા. નાગનું માથું નીચે અને ઉપર કૃષ્ણ. ભાથું એટલે કોઈક લાવ્યા ન હોય ખાવાનું. તો આમાંથી તમે કહો કયું વાક્ય સાચું ખાવાની બાબતે. આ બોરવાળું આવે પણ નહીં, તો આપણું આ ભાથું એટલે કે લાવ્યા નહોતા એક એમના ફ્રેન્ડ. તો અહીં વાલા મિત્રો, પાઠ 9 ભાગ 2 પૂરો થાય છે. ભાગ 2 પૂરો થાય છે. હવે ભાગ 1 આપણે હોમવર્ક કર્યું, તો હવે આપણે ભાગ 2 પણ હોમવર્ક કરીશું. ભાગ 2 પણ હોમવર્ક કરીશું. તો પાઠ 9 ભાગ 2 હોમવર્કમાં હું તમને, જ્યારે તમે ભાગ 1 હોમવર્ક એટલે કે એક કવિતા આપી હતી તે તમે કવિતા લખી, તો ભાગ 2 આપણે માત્ર બીજી કવિતા લખીશું. કઈ કવિતા લખીશું? નાગ દમન. એના નીચે નીચે એટલે કે નવા પેજે લખવાની જરૂર નથી. કવિતા લખીશું નાગ દમન. માત્ર કવિતા જ લખવાની છે. આખી કવિતા લખીશું. અહીં સુધી આપણે કવિતા લખીશું. મેં તમને ઓનલાઈન નહીં પણ ઓફલાઈન જ્યારે તમે સ્કૂલમાં આવતા હતા ત્યારે મેં તમને લેસન સમજાવેલું. શું શું હોય છે કે આપણે જે પણ પાઠ ચલાવીએ તેની પહેલાં કવિતાઓ લખવાની, જે 2 આવતી હોય કે 1 આવતી, પહેલાં આપણે કવિતાઓ લખીશું. અને તમારું સ્વાધ્યાય ક્યાંમાંથી શીખવાડું છું હું? સ્વપોથીમાંથી. તો તમારે સ્વપોથીમાંથી આપણે સ્વાધ્યાયની તૈયારીઓ કરીશું. તો આપણું લેસન થયું ભાગ 1 એક કવિતા આપી, ભાગ 2 બીજી કવિતા આપી. તો બંને ભાગનું લેસન આપણે ફરજિયાત પૂરું કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, તો મળીશું આપણે ભાગ 3 આવજો વિદ્યાર્થી મિત્રો.